નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા લેક્ચરની અંદર તો મિત્રો આજે આપણે પ્રશ્ન જોવાના છે ટોપ ટેન પ્રશ્નો જે આપણા આજના પ્રશ્ન છે તે એકત્રીસથી લઈને ચાલીસ સુધીના પ્રશ્નો હશે આપણે આગળ ત્રણ લેક્ચરમાં છે ટોપ ટેન પ્રશ્નો જોઈ લીધા છે તેમાં એકથી ત્રીસ પ્રશ્નો જોયા છે અને અહીંયા છે તે એકત્રીસ થી ચાલીસ પ્રશ્નો જોવાના સીએ બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો અને જે મિત્રો મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રો છે તે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો હવે આપણા પ્રશ્નો સ્ટાર્ટ કરીશું બધા જ પ્રશ્ન છે તે અલગ અલગ હશે આપણે સાંજે જે લેક્ચર આવશે તેમાં એક સેમ પ્રશ્ન હશે અને અહીંયા છે તે અલગ અલગ પ્રશ્નો હશે અને સાંજના લેક્ચરમાં મિત્રો ઘણા બધા મિત્રો એમ કહેતા હતા કે ઘણા બધા છે તે સ્ટુડન્ટ બુકમાંથી જોઈ જોઈને જવાબ આપે છે તો એવું કરવાનું નથી તમારી રીતે જ જવાબ આપજો જો બુકમાંથી જોશો જો તો તો તમે બુકમાં વાંચો છો એવો જ મતલબ થશે અહીંયા તો કંઈ મતલબ જ નહીં રહે એટલા માટે તમે છે જવાબ એ રીતે આપો કે તમે જાતે આપો બુકમાંથી ના જુઓ એવું લાગે તો બુકમાંથી પહેલાં વાંચી લો પછી ભલે જવાબ આપવા પડે એટલે એ રીતના જવાબ આપજો તો આજના આ પ્રશ્નો આપણે જોઈશું તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે ઇન્ડક ઇન્ડક્ટન્સનો એકમ શું છે ઇન્ડક્ટન્સનો એકમ શું છે ઓપ્શન જોઈએ ઓપ્શન એ એમ્પિયર ઓપ્શન બી હેનરી ઓપ્શન સી ઓહમ કે ઓપ્શન ડી હર્જ ચાલો જે મિત્રોને જવા ખબર છે તે કમેન્ટ કરશો આ બધા પ્રશ્ન છે આમાં તમે બુક લઈને બેસો તો પણ નહીં જડે કેમ કે આ બધા પ્રશ્નો છે તે આપણે અલગ અલગ જગ્યાએથી લીધેલા છે ચાલો જે મિત્રોને જવા ખબર છે તે કમેન્ટ કરશે ઇન્ડક્ટન્સનો એકમ ખાલી જગ્યા છે આવા પ્રશ્નો બધા મિત્રોને આવડવા જોઈએ ખાસ કરીને જેટકો અને યુજીવીસીએલ ઘણા બધા મિત્રો એમ કહે છે કે જેટકો વાળાની એક્ઝામ નથી લેવાની તો મિત્રો એવું નથી એક્ઝામ તો તમારે લેવાશે કેમ કે તમારા પોલ ટેસ્ટ લેવાના છે એક્ઝામ તો લેવાશે તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી હેનરી ઇન્ડક્ટન્સનો એકમ હેનરી છે જે મિત્રોને નથી ખબર તે જોઈ લેજો તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો રજીસ્ટન્સનો પ્રકાર નથી સોરી રજીસ્ટરનો પ્રકાર નથી નીચેનામાંથી કયો રજિસ્ટરનો પ્રકાર નથી ઓપ્શન જોઈએ ઓપ્શન એ કાર્બન રજિસ્ટર ઓપ્શન બી વાયર વાઉન્ડ રજિસ્ટર ઓપ્શન સી હાઇડ્રો રજિસ્ટર કે ઓપ્શન ડી ફિક્સર રજિસ્ટર ચાલો જે મિત્રોને જો ખબર છે તે કમેન્ટ કરશે નીચેનામાંથી કયો રજિસ્ટરનો પ્રકાર નથી આ એમપી પ્રશ્ન છે મિત્રો બધા ધ્યાનથી જોઈ લેજો તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી હાઇડ્રો રજિસ્ટર હાઇડ્રો રજિસ્ટર છે તે રજિસ્ટરનો પ્રકાર નથી કાર્બન રજિસ્ટર વાયર વાવુણ રજિસ્ટર અને ફિક્સ રજિસ્ટર છે તે રજિસ્ટરના પ્રકાર છે પણ હાઇડ્રો રજિસ્ટર છે તે રજિસ્ટરના પ્રકાર નથી તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં કયા પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં કયા પ્રકારના ઇન્સ્ટ્રુ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય છે ઓપ્શન જોઈએ ઓપ્શન એ આર્યન કોર ઓપ્શન બી એર કોર ઓપ્શન સી ઇન્ડક્શન કે ઓપ્શન ડી પોલેઈડ ચાલો જે મિત્રોને જવા ખબર છે તે કમેન્ટ કરશે ચાલો જલ્દી જલ્દી જે મિત્રોને જવા ખબર છે તે કમેન્ટ કરી દેશે આ એમ બી પ્રશ્ન છે ધ્યાનથી જોઈ લેજો ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં કયા પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય છે તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી એર કોર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં છે તે એર કોર પ્રકારના ઇલેક્ટ્રો મેગ્નેટનો ઉપયોગ થાય છે આવી રીતનો પ્રશ્ન જો તમને એક્ઝામમાં પૂછાય જાય તો ધ્યાનથી જોઈ લેજો તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે બેટરીમાં વોલ્ટેજની ચાર્જિંગ કન્ડિશન ચેક કરવા માટે કયું ઉપકરણ વપરાય છે આ પણ મિત્રો મોસ્ટ આઈ એમ પ્રશ્ન બેટરીમાં વોલ્ટેજની ચાર્જિંગ કન્ડિશન ચેક કરવા માટે કયું ઉપકરણ વપરાય છે ઓપ્શન જોઈએ ઓપ્શન એ વોલ્ટ મીટર ઓપ્શન બી મલ્ટીમીટર ઓપ્શન સી હાઇડ્રોમીટર કે ઓપ્શન ડી હાઈ રેટ ડિસ્ચાર્જ ટેસ્ટર ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે બેટરીમાં વોલ્ટેજની ચાર્જિંગ કન્ડિશન ચેક કરવા માટે કયું ઉપકરણ વપરાય છે બધા મિત્રોને આનો જવાબ આવડવો જોઈએ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી હાઈ રેટ ડિસ્ચાર્જ ટેસ્ટર બેટરીમાં વોલ્ટેજની ચાર્જિંગ કન્ડિશન ચેક કરવા માટે આપણે છે તે હાઈ રેટ ડિસ્ચાર્જ ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે ઇન્ડકશન વોટમીટર દ્વારા કયો પાવર માપી શકાય છે ઇન્ડકશન વોટમીટર દ્વારા કયો પાવર માપી શકાય છે તો તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ માત્ર પાવર ઓપ્શન બી રિએક્ટિવ પાવર ઓપ્શન સી એપરન્ટ પાવર કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ ચાલો જે મિત્રોને જો ખબર છે તે કમેન્ટ કરશે મિત્રો બધા જ પ્રશ્ન છે તે અલગ અલગ લીધેલા છે ધ્યાનથી બધા પ્રશ્નો જોઈ લેજો સાંજની જેમ આપણે જે કન્ટિન્યુ એક લેખ એક જે વિભાગ હોય છે તેની અંદરથી પ્રશ્નો આવતા નથી આ બધા અલગ અલગ પ્રશ્નો છે અને શક્ય બનશે તો આપણે હવે આવું પણ ટ્રાય કરીશું કે બધા જ અલગ અલગ પ્રશ્નો લાવીએ તેમાં તમારે પણ વધારે ફાયદો થશે કેમકે તેમાં પ્રોબ્લેમ એ થાય છે કે બે ત્રણ મિત્રો વાત કરતા હતા કે આવી રીતનું થાય છે કે બુકમાંથી જોઈને ડાયરેક્ટ છે તે જવાબ આપી દેતા હોય છે એટલે એવું જ ન કરો તો આપણે કન્ટિન્યુ ચાલુ રાખીશું એટલે થોડું ધ્યાન આપજો ઇન્ડકશન વોટમીટર દ્વારા કયો પાવર માપી શકાય છે છે ચાલો મિત્રો જે લોકોને ખબર તે કમેન્ટ કરશે તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ માત્ર ટુ પાવર ઇન્ડકશન વોટમીટર દ્વારા છે તે માત્ર ટુ પાવર છે તેને માપી શકાય છે તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે જીઆઈ પાઇપનું પૂરું નામ શું છે જીઆઈ પાઇપનું પૂરું નામ ફૂલ ફોર્મ વાળો પ્રશ્ન આવી ગયો આપણે આ લેક્ચરમાં છે તે એવા ફૂલ ફોર્મવાળા એકમોવાળા આવા બધા પ્રશ્નો લાવતા રહીશું જેનાથી તમને ઘણો બધો ફાયદો થાય પ્રશ્ન છે કે જીઆઈ પાઇપનું નામ શું છે જીઆઈ પાઇપનું પૂરું નામ શું છે ઓપ્શન જોઈએ ઓપ્શન એ ગેલ્વેનાઇડ આર્યન ઓપ્શન બી ગેલ્વેનાઇડ આર્મ ઓપ્શન સી

અર્થિંગ વાયર હંમેશા કેવો હોય છે મિત્રો આવો પ્રશ્ન તમે ઓછો જોયો હશે કેમ કે આપણે પ્રશ્ન એવો જોઈએ કે અર્થિંગ વાયરનો કલર કેવો હોય છે મોટા ભાગના એ પ્રશ્નો હોય છે તે આવતા હોય છે પણ આવો પ્રશ્ન ક્યારેક પૂછાઈ જાય તો ધ્યાનથી જોઈ લેવાનો કે અર્થિંગ વાયર હંમેશા કેવો હોય છે ઓપ્શન છે કે જાડો પાતળો હલકો કે ભારે અર્થિંગ વાયર હંમેશા કેવો હોય છે ચાલો જે મિત્રોને જો ખબર છે તે કમેન્ટ કરો ને નથી ખબર તો ધ્યાનથી જોઈ લેજો આવી રીતના પણ પ્રશ્નો તમને છે તે પરીક્ષામાં પૂછી શકે છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ જાડો અર્થિંગ વાયર હંમેશા જાડો હોય છે તમે આપણે કોઈ ઘરે આપણે કોઈ પિન હોય તો તેની અંદર જોશો તો એક ફેઝ અને ન્યુટ્રલ અર્થિંગ હશે તેમાં અર્થિંગ વાયરનો જે હશે પોઈન્ટ તે હંમેશા ઝાડો હશે તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે આપણા ઘરમાં વીજ કંપની દ્વારા જે ઇલેક્ટ્રિકલ એનર્જી માપવા માટેનું મીટર મૂકવામાં આવે છે આવતું હોય છે તે કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણા ઘરમાં વીજ કંપની દ્વારા જે આપણે ઇલેક્ટ્રિકલ મીટર મૂકે છે એનર્જી મીટર તે તેને આપણે કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ કહી શકીએ છીએ ઓપ્શન જોઈએ ઓપ્શન એ ઇન્ડિકેટિંગ ઓપ્શન બી રેકોર્ડિંગ ઓપ્શન સી ઇન્ડિકેટિંગ તથા રેકોર્ડિંગ કે ઓપ્શન ડી ઇન્ટિગ્રેટિંગ ચાલો જે મિત્રોને જેવો ખબર છે તે કમેન્ટ કરશે અને આ સિમ્પલ પ્રશ્ન છે બધા મિત્રોને આવા પ્રશ્નો આવડવા જોઈએ આ પ્રશ્ન છે તે એક બે વખત એક્ઝામમાં પણ પૂછાઈ ગયો હશે એટલા માટે જ આપણે અહીંયા લીધો છે કેમ કે જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો હોય છે તે જ આપણે લાવીએ છીએ તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઇન્ટિગ્રેટિંગ આપણા ઘરમાં જે વીજ કંપની દ્વારા જે ઇલેક્ટ્રિકલ એનર્જી મીટર મૂકવામાં આવે છે તે છે ઇન્ટીગ્રેટિંગ ટાઈપનું હોય છે ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે છે તેને તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે ખાલી જગ્યા એક એવું સાધન છે જે અર્થની સાપેક્ષ એક ઇલેક્ટ્રિકલ સર્કિટની અને એકબીજાના ઇન્સ્યુલેશન રજિસ્ટન્સને માપે છે એક એવું સાધન કે જે અર્થની સાપેક્ષ એક ઇલેક્ટ્રિકલ સર્કિટની અને એકબીજાના ઇન્સ્યુલેશન રજિસ્ટન્સને માપે છે આ રીતના પણ પ્રશ્નો પૂછી શકે છે તમને આ રીતનો પણ આ પ્રશ્ન પૂછી શકે કે ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ માપવા માટે કયું મીટર વપરાય છે એવો સિમ્પલ પ્રશ્ન પણ પૂછી શકે છે પણ એક્ઝામમાં તમને આવા ગોટાળા ચડાવવા માટે છે તો આવી રીતના પ્રશ્નો બનાવીને મૂકશે અને ત્યારે આ સિમ્પલ પ્રશ્ન છે કે ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ માપવા માટે કયું મીટર વપરાય છે તેની અંદર ઓપ્શન છે ઓપ્શન એ ટેન્જેન્ટ ગેલ્વેનોમીટર ઓપ્શન બી મેગર ઓપ્શન સી કરંટ ટ્રાન્સફોર્મર કે ઓપ્શન ડી એક પણ નહીં ચાલો જે મિત્રોને જો ખબર છે તે કમેન્ટ કરશે આવી રીતના મોટા પ્રશ્ન હોય તો ગોટાળે નથી ચડવાનું મિત્રો આ પ્રશ્ન તમે જુઓ કે એ ખાલી જગ્યા એક એવું સાધન છે જે અર્થથી સાપેક્ષ એક ઇલેક્ટ્રિકલ સર્કિટની અને એકબીજાના ઇન્સ્યુલેશન રજિસ્ટન્સને માપે છે આવી રીતનો પ્રશ્ન પૂછેલો છે પણ આ સિમ્પલ પ્રશ્ન પણ પૂછી શકે કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે કયું મીટર વપરાય આવો પ્રશ્ન પૂછે તો પણ ચાલે બંનેનો એક જ છેમ જ જવાબ આવશે તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી મેગર કે આપણે ઇન્સ્યુલેશન રેજિસ્ટન્સ માવું હોય કોઈ પણ સર્કિટનો તો આપણે મેગરનો ઉપયોગ કરીશું તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે યોકનું કાર્ય જણાવો યોક નું કાર્ય જણાવો ઓપ્શન જોઈએ ઓપ્શન એ કોરને તાકાત પૂરી પાડે છે ઓપ્શન બી ફિક્સ વાઇન્ડિંગનું રક્ષણ કરે છે સોરી ફિલ્ડ વાઇન્ડિંગનું રક્ષણ કરે છે ઓપ્શન સી ફ્લક્ષને રિટર્ન પાથ પૂરો પાડે છે કે ઓપ્શન ડી એક સમાન રીતે ફ્લક્ષ ડિસ્ટ્રીબ્યુટ કરે છે યોગનું કાર્ય જણાવો ચાલો જે મિત્રોને જવો ખબર છે તે કમેન્ટ કરશે યોગનું કાર્ય તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી એક સમાન રીતે ફ્લક્ષ ડિસ્ટ્રીબ્યુટ કરે છે યોગનું કાર્ય એ છે કે એક સમાન રીતે ફ્લક્ષ ડિસ્ટ્રીબ્યુટ કરે છે જે મિત્રોને નથી ખબર તે ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આપણા ટોપ ટેન પ્રશ્ન છે તે અહીંયા પૂરા થશે બધા જ પ્રશ્ન આ એમ પીતા ધ્યાનથી જોઈ લેજો આજે આપણે પ્રશ્ન જોઈએ એકતાલીસથી સોરી એકત્રીસથી લઈને ચાલીસ સુધીના કાલે આપણે જોઈશું એકતાલીસ લઈને પચાસ સુધીના પ્રશ્નો અને સાંજનો લેક્ચર તો કન્ટિન્યુ આપણે આવશે જ તો આજનો લેક્ચર પસંદ આવ્યો તો લાઇક કરજો અને ચેનલને જે વિદ્રો સબસ્ક્રાઈબ નથી કરેલી લે તે સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો તો હવે મળીશું સાંજના લેક્ચરમાં ધન્યવાદ